નમસ્કાર, હું આદર્શ છું. આદર્શ સ્કૂલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. જુનિયર કેજી ધોરણ જુનિયર કેજી વિષય અંગ્રેજી. બાળ મિત્રો, આજના વિડીયોમાં આપણે સરસ TLM એક્ટિવિટી કરીશું, એટલે કે TLM ની પ્રવૃત્તિ તમને બધાને ખબર પડી જ ગઈ છે. TLM એટલે ટીચરે તમારા માટે ઘરે રહીને તૈયાર કરેલી પ્રવૃત્તિ. આ પ્રવૃત્તિ ઘરે જ કરવાની છે બેટા. હવે નીચે તમે જોવો જ છો, સરસ મજાની TLM નંબર 2 શીટ આપી છે, સરસ મજાનો ડાગલો આપ્યો છે અને એના હાથમાં 4 ફુગ્ગા આપ્યા છે પકડેલા, અને અહીં સરસ મજાના ચિત્રો આપ્યા છે, નીચે આલ્ફાબેટ આપ્યો છે. આજનો આપણો વિડીયો એટલે કે પ્રવૃત્તિ શેની છે બેટા, તો કે સરસ મજાના A4 એપલ થી D4 ડોગ સુધીના આલ્ફાબેટ અને તેના ચિત્રની ઓળખ કરવાની છે. A થી D સુધીના આલ્ફાબેટ આપ્યા છે અને તેના એક કરતા વધુ ચિત્ર એટલે કે એક આલ્ફાબેટના 3-3 ચિત્ર આપ્યા છે, તો એની સામે આલ્ફાબેટ મૂકીશું અને એની સામે ચિત્રો ગોઠવીશું. તો આપણે હવે સૌથી પહેલા આલ્ફાબેટની ઓળખ કરી લઈએ. આલ્ફાબેટ અહીં ક્રમમાં જ આપ્યા છે, તે આડાવડા આપ્યા નથી, પરંતુ તેના ચિત્રો એ બધા આડાવડા ક્રમમાં આપ્યા છે. તો ચાલો પહેલા ઓળખ કરીએ. આને શું કહેશું આપણે? એ. આ કયો આલ્ફાબેટ છે? બી. આ કયો આલ્ફાબેટ છે? સી. અને છેલ્લે આ આલ્ફાબેટ કયો છે? ડી. હવે આપણે ઉપરના ચિત્રની ઓળખ કરીએ. આને આપણે શું કહેશું? એ ફોર એપલ. આ ચિત્ર શેનું છે? તો કે બનાનાનું, એટલે B4 બનાના. આ ચિત્ર શેનું છે? કેમલનું. તો શું કહેશું આપણે એને? C4 કેમલ. આ ચિત્ર ડોગનું છે, તો આપણે શું કહેશું? D4 ડોગ. આ ચિત્ર શેનું છે? બેટનું, તો આપણે એને શું કહેશું? B4 બેટ. આ ચિત્ર શેનું છે? એરોપ્લેનનું, તો આપણે એને શું કહેશું? A4 એરોપ્લેન. આ ચિત્ર શેનું છે? કપનું, તો આપણે શું કહેશું? C4 કપ. આ ચિત્ર શેનું છે? કે ડોંકીનું છે, એને આપણે શું કહેશું? D4 ડોંકી. આ ચિત્ર શેનું છે? કેટનું, એ તો તમે ઓળખો જ છો બેટા, તો એને આપણે શું કહેશું? C4 કેટ. આ ચિત્ર શેનું છે? એન્ટનું, તો આપણે શું કહેશું? F4 એન્ટ. આ ચિત્ર શેનું છે? બોલનું, તો આપણે શું કહેશું? D4 બોલ. અને છેલ્લે આ ચિત્ર શેનું છે? ડકનું, તો આપણે શું કહેશું બેટા? D4 ડક. નીચે આપણે આલ્ફાબેટની ઓળખ કરી લીધી, તેના ચિત્રની પણ ઓળખ કરી લીધી. હવે આપણે શું કરવાનું છે? તો આપણી TLM નંબર 2 શીટ આપી છે, આ બધું કટિંગ કરીને જ ટીચર તમને આપશે. તમારે વિડીયો મુજબ આ રીતે ઘરે શીટ ગોઠવી દેવાની છે, બરોબર? હવે સરસ મજાના ફુગ્ગા આપ્યા છે રંગબેરંગી. તમને જ્યાં ગમે ત્યાં તમારી મનપસંદ એક ફુગ્ગાની જગ્યામાં આલ્ફાબેટ ગોઠવવાનો અને બાકીના 3 જે ફુગ્ગાની જગ્યા ખાલી છે એમાં તે જ આલ્ફાબેટના ચિત્રો ગોઠવીશું. તો ચાલો જોઈએ. સૌથી પહેલા આપણે આ આલ્ફાબેટ લેશું. શું કહેશું એને? એ. તો એને આપણે અહીં ગોઠવીશું. હવે સૌથી પહેલા એનું ચિત્ર લેશું, તો એ ફોર એપલ, એને લઈને અહીં ગોઠવી દીધો બેટા. ત્યાર પછી એ ફોર એરોપ્લેન લેશું. તમારે શોધવાના ચિત્ર અહીં જ આપ્યા છે બેટા, ચિત્રો બધા તમે ઓળખી જાઓ એવા જ છે, સરસ મજાના રંગબેરંગી. હવે એ ફોર એપલ આવી ગયું, એ ફોર એરોપ્લેન આવી ગયું, અને હવે છેલ્લું ચિત્ર એ ફોર એન્ટનું, તો એ અહીં જ છે, તેને લઈને આપણે અહીં ગોઠવી દીધું. તો જોયું ને બેટા, એક ફુગામાં આલ્ફાબેટ અને બાકીના બીજા 3 ફુગામાં તેના ચિત્રો ગોઠવ્યા. ત્યારબાદ એ આલ્ફાબેટ અને ચિત્ર બધું લઈને સાઈડ પર રાખી દેવાનું. ત્યાર પછી હવે આપણે આ આલ્ફાબેટ લેશું. શું કહેશું એને? બી. તો એને આપણે અહીં ગોઠવીશું. ત્યાર પછી એના ચિત્ર, તો સૌથી પહેલા B4 બોલ અહીં છે, તેને લઈને આપણે અહીં ગોઠવ્યો. ત્યાર પછી B4 બેટ, એને લઈને આપણે અહીં ગોઠવી દેશું. અને ત્યારબાદ B4 બનાના, તો અહીં ચિત્ર આપ્યું છે સરસ મજાનું, એને લઈને અહીં ગોઠવ્યું.
આપણે દર વખતે જુદા જુદા ફુગામાં જુદા જુદા આલ્ફાબેટ અને જુદા જુદા ચિત્રો ગોઠવીશું તમારી મનપસંદ જગ્યામાં રાખવાના બેટા. ત્યાર પછી ખબર જ છે તમને કે ગોઠવાઈ જાય ત્યારબાદ લઈ લેવાના. ત્યારબાદ કયો આલ્ફાબેટ આવ્યો છે? તો કે સી આવી રહ્યો બેટા, એને આપણે અહીં ગોઠવીશું. ત્યારબાદ હવે એના ચિત્ર, એટલે કે સૌથી પહેલા સી ફોર કેટ, એ લઈને આપણે અહીં ગોઠવી દીધું. ત્યારબાદ સી ફોર કપ, એને લઈને આપણે અહીં ગોઠવ્યું. ત્યારબાદ સી ફોર કેમલ, એને લઈને અહીં ગોઠવી દીધું. તો આપણો સી આલ્ફાબેટ અને એના ત્રણ ચિત્ર ગોઠવ્યા બેટા, તે જ આલ્ફાબેટના. હવે છેલ્લો આલ્ફાબેટ વધ્યો છે, એ અહીં છે, એને શું કહેશું આપણે? તો કે ડી, એને લઈને આપણે અહીં ગોઠવી દીધો. ત્યારબાદ હવે એના ચિત્ર ગોઠવીશું બેટા. તો સૌથી પહેલા ડી ફોર ડોગ, એને લઈને આપણે અહીં ગોઠવ્યો. ત્યારબાદ ડી ફોર ડોંકી, એને લઈને આપણે અહીં ગોઠવી દીધું. ત્યારબાદ ડી ફોર ડક, એને લઈને અહીં ગોઠવી દીધું. તો જોયું ને બાળ મિત્રો, આજના વિડીયોમાં આપણે સરસ મજાની પ્રવૃત્તિ કરી. એ પ્રવૃત્તિ અંગ્રેજી વિષયની હતી. એમાં એ ફોર એપલ થી ડી ફોર ડોગ સુધીના જુદા જુદા ચિત્રની ઓળખ કરી અને સાથે સાથે એ થી ઈના આલ્ફાબેટની પણ ઓળખ કરી. આલ્ફાબેટ મુજબ તેના ત્રણ જુદા જુદા ચિત્રો ગોઠવ્યા. આ રીતે તમારે ઘરે કરવાનું છે.